ડીસા તાલુકાના શેરપુરા ગામે ખેડૂતો દ્વારા બનાવેલ ખેત તલાવડીની ધાનેરાના ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા લીધી મુલાકાત આજે ડીસા ધાનેરા વિસ્તારમાં પાણીના પ્રશ્નના નિરાકરણ માટે શેરપુરા ગામે ધાનેરાના ધારાસભ્ય શ્રી નાથાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લા વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝુમતો આવ્યો છે એમાં પણ ખાસ કરીને ડીસા ધાનેરા અને દાંતીવાડામાં પાણીની વિકટ સમસ્યા છે આ સમસ્યાનો સરળતાથી સમાધાન માટે માત્ર એક વિકલ્પ એટલે ખેત તલાવડી આવી જ એક ખેત તલાવડી ડીસા તાલુકાના શેરપુરા ગામે અણધાભાઈ જાટ નામના જાગૃત શિક્ષક ખેડૂતે પોતાના ખેતરમાં બનાવી છે આ ખેત તલાવડી બનાસકાંઠામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં મોટી નામના મેળવી છે ત્યારે ખેત તલાવડી બનાવવી દરેક ખેડૂત માટે શક્ય નથી કારણ કે બધા ખેડૂતો આર્થિક રીતે સદ્ધર હોતા નથી જિલ્લાના દરેક ગામમાં દરેક ખેડૂતના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે વળી વહી જતાં પાણીને રોકી શકાય અને ખેડૂત આત્મનિર્ભર બને એના માટે ધાનેરા તાલુકાના ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલે સાહેબે જંમત ઉપાડી છે આજે નારેનારાના ધારાસભ્ય નથાભાઈ પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી ડીશા તાલુકા અને જિલ્લાના અન્ય અધિકારીઓ સાથે શેરપુરા ખેલ તલાવડી મુકામે સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નથાભાઈ પટેલ સાહેબ અને શેરપુરા અને આજુબાજુના ગામમાંથી પધારેલા ખેડૂતોએ જિલ્લા વિકાસના અધિકારી સાહેબ શ્રીને ખેત તલાવડીમાં સહાય મળે અને એના માટે ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ ખેડૂતોના હિતમાં ફાયદો થાય એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું આ આશ્વાસન આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં અન્ય એક હજાર જેટલી ખેત તલાવડી બનશે તેવા આશ્વાદ વ્યક્ત કરાયો હતો રિપોર્ટર ભરત ઠક્કર ડીસા